તો દિલ્હીના રાજાઓના જે હતા એને સલ્તનત યુગ કહેવામાં આવે છે, અને આ સલ્તનત યુગની અંદર ફારસી ભાષાનો સૌથી વધુમાં વધુ વિકાસ થયેલો જોવા મળે છે. તો ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની ભાષા હતી. જ્યાં સભા યોજાતી હતી ત્યાં જે વહીવટ થતો હતો એ ફારસી ભાષામાં થતો હતો, એટલે એને રાજદરબારની ભાષા કહેવામાં આવે છે. જેમાં જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહી નામનો એક મહાન ગ્રંથ છે એ ગ્રંથનું નિર્માણ કરેલું, અને આ તારીખ કે ફિરોઝ શાહી તેની અંદર ખલજી વંશ અને બીજું છે તુગલક વંશ આ બે શાસકો ભારતની અંદર થઈ ગયા એનું વર્ણન કરતો આ તારીખે ફિરોઝ શાહી નામનો ગ્રંથ હતો. હવે આ ફારસી ભાષાની અંદર રચના થયેલી છે. હવે આપણે જોઈએ તો ભારતનો મહાન એક વિદ્વાન અને એનું નામ છે અમીર ખુસરો. મેં આની પહેલાં કીધું હતું કે અમીર ખુસરો એટલો બધો જગ પ્રસિદ્ધ હતો કે જેની નામના આજે પણ ભારતની અંદર અને વિદેશની અંદર થતી જોવા મળે છે. તેમણે લખેલી પંક્તિઓ, તેમણે રચેલા ગઝલો એ આજે પણ સાહિત્યની અંદર એ ઉજાગર થતી જોવા મળે છે. તો આ અમીર ખુસરો છે એ ભારતીય હોવા પર ગર્વ અનુભવતો હતો કે મારો જન્મ ભારતની અંદર થયો ને, એ જ એક મોટા મોટું કહી શકાય એવું પ્રદાન છે. ત્યાર પછી અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતો હતો. આ ભારત દેશ જ એક એવો છે કે આખા વિશ્વની અંદર સ્વર્ગ તમારે જોવો ને તો ભારતમાં જ છે. દુનિયાની અંદર આવો દેશ ક્યાંય બીજે નથી, આવો મહાન વિદ્વાનનું વાક્ય એ અમીર ખુસરો બોલેલા. અને અમીર ખુસરો એવું માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ છે એ ઇસ્લામ ધર્મને મળતું આવે છે. પોતે મુસલમાન હતા, ઇસ્લામ હતા, અને છતાંય એને સૌથી વધુમાં વધુ ભારતના ગુણગાન કરતા સૌથી વધુમાં વધુ વિદેશની અંદર એ ગૌરવ અપાવનાર વ્યક્તિ એ અમીર ખુસરો હતા. જે કંઈ ફિલોસોફી છે એને સાર તત્વ કહેવાય. એ ફિલોસોફી ઇસ્લામ ધર્મની અંદર જે સાહિત્ય સર્જન થયું છે એ બધા જ સાહિત્યની ઉપર વધતા ઓછા પ્રમાણમાં અસર થયેલી જોવા મળે છે. એટલે ઇસ્લામ ધર્મને મળતું આવતું હિન્દુ ધર્મનું આ સાર તત્વ છે. હવે અમીર ખુસરો કોણ હતા? તો કે પોતે કવિ પણ હતા, લેખક પણ હતા, ઇતિહાસકાર પણ હતા, રહસ્યવાદી, એક સંત પણ હતા અને સંગીતકાર પણ હતા. આટલું બધું બિરુદ મેળવનાર આ અમીર ખુસરો હતા. કોઈ સામાન્ય વ્યક્તિનો તો આપણે એમ કહીએ કે કઈ રીતે આવું બોલી શકે. એટલે અમીર ખુસરોની રચના, પોતે સંત હતા છતાં પણ એની અસર એ ગુજરાતી હિન્દી સાહિત્યની ઉપર થતી જોવા મળે છે. અને દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલાય છે તે ભાષાને અમીર ખુસરો હિન્દવીના નામથી ઓળખતા હતા. એટલે હિન્દવી એટલે હિન્દુસ્તાનમાં બોલાતી ભાષા, આવું કહેનાર પ્રથમ વિદ્વાન એ અમીર ખુસરો હતા. અને અમીર ખુસરોએ હિન્દી ભાષાની અંદર અને ફારસી ભાષાની અંદર બે ભેગી કરી અને નવી કોઈ રચના ઊભી કરી એ દ્વિભાષી ચોપાઈ અને દોહાઓની રચના કરી છે. અને અમીર ખુસરોના ગુરુનું નામ હતું એ હઝરત નિઝામુદ્દીન ઓલિયા. આ એક વખત પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે, આપણે યાદ રાખીશું કે અમીર ખુસરોના ગુરુનું નામ શું હતું? તો હઝરત નિઝામુદ્દીન ઓલિયા. એ મહાન સંત થઈ ગયા અને એના ગુરુનું નામ આ હતું. એટલે અમીર ખુસરો છે એ વિશ્વ પ્રસિદ્ધ કહી શકાય એવા સંત, લેખક, વિદ્વાન અને રહસ્યવાદી